નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજની વાત અને હું છું દીપક આસર. કોરોના વાયરસ, બસ એક જ વાત છે ચારે બાજુ, કોરોના વાયરસ શું થશે, હવે કેવી રીતે લડાશે, શું કરવું પડશે વગેરે 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 ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આજે આપણે વાત કરીશું કે કોરોના વાયરસ સામે લડવા માટે ભારત પાસે આર્થિક મોરચે કેટલું ફંડ છે, આપણે કેટલા સક્ષમ છીએ લડવા માટે. કોરોના વાયરસના મામલાઓ તેજ ગતિએ ભારતમાં બહાર આવી રહ્યા છે, એવામાં સરકારે પણ સુરક્ષા માટે તેજ પગલાં ભરવાના શરૂ કરી દીધા છે. સરકારે દેશના કોરોનાથી પ્રભાવિત લગભગ 75 જિલ્લાઓને લોકડાઉન કરી દીધા છે. રાજસ્થાન, દિલ્હી, પંજાબ, આપણું ગુજરાત લગભગ 100% લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. દેશના 90% હિસ્સામાં આર્થિક ગતિવિધિઓ લગભગ ઠપ થઈ ગઈ છે. આવામાં મંદીના મોરચે આર્થિક અર્થવ્યવસ્થાની હાલત પણ ભારતમાં ખોડંગાશે એ નક્કી છે. પહેલેથી જ ઓલરેડી આપણે આર્થિક મોરચે લડી રહ્યા હતા અને તેમાં હવે કોરોનાએ એક મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સાથે જ કોરોના વાયરસ સામે લડવા ભારતની આર્થિક રણનીતિઓ સામે હવે સવાલો ઉઠવા માંડ્યા છે. જી હા, કે કેવી રીતે લડાશે, પૈસા ક્યાંથી આવશે? પીએમ નરેન્દ્ર મોદી 19 માર્ચે કોરોનાની મહામારીને લઈને ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ રચવાનું એલાન કર્યું હતું. મોદીએ એવું કહ્યું હતું કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તેના નેતૃત્વમાં રાહત પેકેજ પર ફેસલો કરશે. જી હા, અને નાણામંત્રીએ હજુ સુધી આવી કોઈ ટાસ્ક ફોર્સના સભ્યોના નામ જાહેર કર્યા નથી. પીએમ મોદીએ તો એલાન કરી દીધું પણ હજુ સુધી આવું થયું નથી. અહેવાલો મુજબ દુનિયાભરમાં લગભગ $7 ટ્રિલિયન, મતલબ કે ભારતના જીડીપી કરતાં 2.5 ગણી વધુ રકમ કોરોના સામે લડવા વિવિધ દેશોએ જાહેર કરી દીધી છે. ભારતનું જીડીપી 2.94 ટ્રિલિયન છે. વિશ્વમાં ઘણા દેશોએ તો પોતાના જીડીપીનો 1% કોરોના સામે લડવા માટે જાહેર કરી દીધો છે, ખર્ચ કરવાની છૂટ આપી દીધી છે. આપણે વાત કરીએ તો અમેરિકાએ $160 અરબ, જર્મનીએ $610 અરબ, બ્રિટને $442 અરબ, ફ્રાન્સે $335, સ્પેને $210, ઓસ્ટ્રેલિયાએ $189, સ્વીડને $78 અને કેનેડાએ $58 અરબ ફંડ અલગ તારવી લીધું છે કોરોના સામે લડવા માટે. અત્યારે $1ની કિંમત 75.90 રૂપિયા છે. આપણે એક અડસટ્ટો લગાવીએ તો $74 $1 ગણીએ તો પણ અમેરિકી સરકારે જે નાણાં, જે ફંડ જાહેર કર્યું છે કેટલું થાય છે જાણો છો? 12 લાખ કરોડ રૂપિયા જે કોરોના સામે લડવા માટે જાહેર કર્યા છે. તો પછી હવે સવાલ એ થાય કે ભારત પાસે હાલ કોરોનાની મહામારી સામે લડવા કેટલું ફંડ છે? આપણે જાણીએ, બિઝનેસ ટુડેના અંદાજ અનુસાર ભારત પાસે ઇમરજન્સી અને કોઈ આપદા આવી પડે તો લગભગ ખૂબ ઓછું ફંડ અવેલેબલ છે. જી હા, પ્રધાનમંત્રી રાહત કોષમાં 3800 કરોડ રૂપિયા છે. આ રકમ ઊંટના મોઢામાં જીરું બરાબર થાય છે. જી હા, સરકાર રાજ્ય આપદા કોષ અથવા રાષ્ટ્રીય આપદા રાહત કોષ, આ 2 કોષ છે આપણી પાસે, તેની પાસેથી પૈસા લઈ શકે છે. આ બંને કોષમાં અત્યારે વર્તમાન 45,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જોકે દેશમાં એવું કહેવાય છે કે છેલ્લા થોડા વર્ષમાં એક પછી એક આપત્તિઓ આવી પડી હતી, પરિણામે આ ફંડમાંથી પણ અમુક ફંડ વપરાઈ ગયું છે. તો સવાલ એ થાય કે ભારતમાં આગામી દિવસોમાં પરિસ્થિતિ બગડશે તો શું થશે? એક્સપર્ટનું કહેવું છે કે કોરોના વાયરસની મહામારીનો સામનો કરવા માટે અરબો રૂપિયાની જરૂર અત્યારે ભારતને છે. દેશમાં કોરોનાના મામલાઓ વધવા માંડ્યા છે. હોસ્પિટલમાં માસ્ક, પથારીઓ, મેડિકલ સામગ્રીઓ, ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર વગેરે વગેરેની આગામી સમયમાં ડિમાન્ડ વધવાની છે. આ ઉપરાંત લોકડાઉનના કારણે દેશની જે ગરીબ જનતા છે, ગરીબ વર્ગ છે, જે રોજ કમાય અને રોજ ખાય છે, તેઓ માટે પણ એક ફંડ ફાળવવું પડશે. તેઓ ક્યાં જશે પોતાનું પેટ ભરવા માટે? પરિણામે સરકાર પર તેની જવાબદારી આવવાની છે. ભારત સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટે આપદા પ્રબંધનના રૂપે કેવળ 482 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે કંઈ નથી. જી હા, આટલા રૂપિયાથી કંઈ થશે નહીં. અલબત્ત આવા માહોલમાં સરકાર પાસે પીએમ આપદા કોષ અને આપદા પ્રબંધન કોષના મળાવીને કુલ $563 મિલિયન, મતલબ કે 4300 કરોડ રૂપિયા બીજા છે.
આટલી રકમથી એક રાજ્યમાં પણ, એક્સપર્ટનું કહેવું છે કે આટલી રકમથી એક રાજ્યમાં પણ કોરોના વાયરસ સામે લડી શકાશે નહીં. આપણી પાસે તો આટલા બધા રાજ્યો છે. તો હવે સવાલ એ થાય કે સરકાર પૈસા લાવશે ક્યાંથી? સૌથી મોટો સવાલ કે પૈસા આવશે ક્યાંથી? સરકારનો ખજાનો ખાલી છે. કોરોના વાયરસની પરિસ્થિતિ જોતા સરકાર પાસે જે ફંડ છે ઇમરજન્સીનું એ એકદમ મામૂલી છે. જી હા, અને લડાઈ ખૂબ મોટી છે. સરકારે પહેલેથી જ આરબીઆઈને નીચોવી લીધી છે. જે સરકારી કંપનીઓ હતી જેની પાસે ફંડ હતું તેની પાસે પણ હવે પૈસા નથી, કારણ કે તેનો પણ ઉપયોગ ક્યાંય ને ક્યાંય થઈ ગયો છે. આ કંપનીઓ પણ કરજમાં ડૂબેલી છે. સરકારી બેન્કોની વાત કરીએ તો સરકારી બેન્કો પોતાની એનપીઓમાં ડૂબેલી છે. કરજ વધી ગયો છે, પાછી લોનો આવી નથી. આવી સ્થિતિમાં હવે બેન્કો વધારે ફટકા સહન કરી શકે તેમ નથી. સરકાર પાસે છેલ્લા ક્યા વિકલ્પ બચ્યા છે તેના પર નજર કરીએ એક પછી એક. વિકલ્પ નંબર એક, આ વર્ષે બજેટમાં સરકારે નિર્માણ કાર્યો માટે 3,00,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ નિર્માણ કાર્યો અટકાવીને આ નાણાં, આ ફંડ અહીંયા લાવી શકાય તેમ છે કોરોના વાયરસ સામે લડવા માટે. વિકલ્પ નંબર બે, સરકારે ડિફેન્સ માટે 4.30 લાખ કરોડ રૂપિયા ફાળવેલા છે. અહીંથી પણ થોડા રૂપિયા કોરોના સામે લડવા માટે લાવી શકાય તેમ છે. વિકલ્પ નંબર ત્રણ, ખેતી માટે સરકારે 1.39 લાખ કરોડ અને ઉપભોક્તા માટે સરકારે 1.95 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. અહીંથી પણ થોડું ફંડ લાવી શકાય તેમ છે. પણ સવાલ એ થાય છે કે અહીંથી નાણાં કાઢીને લાવવા સરકાર માટે અગ્નિ પરીક્ષા જેવું છે, કારણ કે આ બંને ક્ષેત્રો એવા છે જે પહેલેથી જ મુશ્કેલીમાં છે અને તે માટે જ તેને મોટું ફંડ ફાળવવામાં આવ્યું છે. વિકલ્પ નંબર ચાર, સરકાર પાસે 2,00,000 કરોડ રૂપિયા ઉધાર લેવાના પાવર્સ છે, પણ તેનાથી દેશમાં મોંઘવારી વધી શકે. આગામી દિવસોમાં દેશની માથે કરજ પણ વધી શકે અને આગામી દિવસોમાં સરકાર ટેક્સ પણ વધારી શકે આપણી ઉપર. જી હા, આપણને ન ગમે એવો વિકલ્પ છે, પણ સરકારને જરૂર પડશે તો આ વિકલ્પનો પણ ઉપયોગ કરશે. અને છેલ્લો વિકલ્પ પણ આપણને નહીં ગમે, પણ સાંભળવો તો પડશે જ. શક્ય છે સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે આપણી ઉપર, લોકોની ઉપર વધારાનો સેસ નાખે. જી હા, એવી શક્યતા છે. 2010-11માં આવું કરવામાં આવ્યું હતું. એ સમયે નેશનલ ક્લાઇમેટ કન્ટીજન્સી ડ્યુટી લગાડવામાં આવી હતી. શક્ય છે આવું પણ બને. હવે જોવાનું એ રહે છે કે સરકાર કયો વિકલ્પ પસંદ કરે છે અને કઈ રણનીતિ અપનાવે છે. કોઈ એક નિર્ણય લેવો જ પડશે, કારણ કે ઘડી આવી ગઈ છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે thelokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.